સ્વાગત વિશેષ સમાચાર પર કૃષિ કાયદાનો વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે સિત્તેરમો દિવસ છે ત્યારે દિલ્હી પોલીસની અભેદ સુરક્ષા વચ્ચે ખેડૂત આંદોલન યથાવત છે ગાજીપુર બોર્ડર પર નેશનલ હાઇવે નંબર ચોવીસ પર વાહન વ્યવહાર હાલ બંધ કરવામાં આવ્યો છે તો જે રીતે આજે જણાવી દઈએ કે હરિયાણાના જીંદ ખાતે પણ એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કિસાન નેતા રાકેશ ટિકેટ પણ ઉપસ્થિત છે કે જ્યાં એક બનાવ પણ બન્યો હતો મંચ પર કેટલાક વધુ લોકો પ્રમાણમાં ઉપસ્થિત હતા ત્યારે મંચ તૂટી પડવાની પણ ઘટના બની હતી પરંતુ રાકેશ ટિકેટે એ બચાવ કરતા જણાવ્યું કે હજુ આ આંદોલન આગળ ધપાવવાનું છે અને તેના માટે મજબૂત રહેવાની જરૂરિયાત છે જણાવી દઈએ કે જે હિંસા કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેઓને પણ જણાવ્યું છે કે તેઓને પણ હવે છોડી દેવામાં આવે પોલીસ તેમના ઉપર કોઈ કાર્યવાહી ના કરે અને આ સાથે જ રાકેશ ટિક છે કે જે કૃષિ કાયદાઓ છે જણાવી દઈએ કે જે ચક્કાજામ કરવાની લઈને પણ હવે રદ કરવામાં આવ્યું છે એક તરફ પોલીસ તૈનાત છે તમામ જે પડકાર છે તેના માટે પરંતુ અહીંયા એ જે ચક્કાજામ કરવા આવનાર હતા તેને રદ કરી દેવામાં આવ્યો છે પરંતુ આ સાથે તમામ જે કિસાન નેતાઓ છે તે જણાવી રહ્યા છે ભલે અમે ચક્કાજામ નહીં કરીએ પરંતુ આંદોલન આગળ યથાવત રહેશે બેંગલુરુના આકાશમાં વેરિયો વાયુસેનાએ પોતાની તાકાતનો જલવો બેંગલુરુમાં આજથી એશિયાનો સૌથી મોટો એર શો શરૂ થઈ ગયો છે જણાવી દઈએ કે રક્ષાપ્રધાન રાજનાથસિંહે એર શોનો પ્રારંભ કરાવ્યો છે આ એર શોમાં દુનિયાભરના અલગ અલગ વાયુસેનાના નવા પ્લેનો હથિયારો હેલિકોપ્ટર અને ટેકનોલોજીને ત્રણ દિવસ સુધી બેંગ્લોરના યલાહંકા એરફોર્સ સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવશે તેરમાં એર ઇન્ડિયન એર ઇન્ડિયાના આ શો માટે દેશ વિદેશની કુલ છસો એક કંપનીઓએ ભાગ લીધો છે જેમાં પાંચસો ત્રેવીસ ભારતીય અને ચૌદ દેશોની ઇઠ્યોતેર વિદેશી કંપનીઓ પણ સામેલ છે કોવિડ પ્રોટોકોલના કારણે આ વખતે એર શોમાં સામાન્ય લોકોને આવવાની મંજૂરી નથી મળી લોકોની વર્ચ્યુઅલ માધ્યમથી શો જોવા માટે મંત્રાલયે ખાસ વ્યવસ્થા કરી છે આ વખતે એર ઇન્ડિયા શોને હાઇબ્રિડ શોનું નામ આપવામાં આવ્યું છે બે વર્ષમાં એકવાર યોજાતા એર શોમાં ભારત પોતાના સ્વદેશી હથિયાર ફાઇટર જેટ્સ એન્ડ મિસાઇલ્સનું દુનિયામાં પ્રદર્શન કરી રહ્યું છે તેની સાથે જ દુનિયાભરની મોટી એરોસ્પેસ કંપનીઓ પણ ભારતની સાથે મળી ભારતમાં જ પોતાના હથિયારોનું ઉત્પાદન કરવા માટે પહોંચી રહી છે તો વાયુસેનાના તમામ જે પ્લેન છે તે પોતાની શક્તિ પ્રદાન કરી રહ્યા છે અને પોતાની તાકાત દુશ્મન દેશોને બતાડી રહ્યા છે નવી ઐતિહાસિક સપાટીએ શેર બજાર પહોંચી ગયું છે સતત ત્રીજા દિવસે પણ નવી ઐતિહાસિક સપાટી જોવા મળી મુંબઈ શેરબજારનો લાઇફ ટાઈમ હાઈની સપાટી એ જોવા મળી આજે સતત ત્રીજા દિવસે માર્કેટમાં જોવાઈ રહી છે ત્રીજી ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ પાંચસો પંદર પોઈન્ટ વધીને પચાસ હજાર ત્રણસો વીસના ના લેવલ પર ટ્રેડ થયો જ્યારે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટી ઇન્ડેક્સ ચૌદ હજાર આઠસોના અતિ મહત્વના લેવલ પર પહોંચ્યો બિહાર સરકારે કર્યું નવું ફરમાન પ્રદર્શન કરનાર વ્યક્તિને નહીં મળે સરકારી નોકરી વિરોધ પ્રદર્શન છે ચક્કાજામમાં સામેલ થનાર વ્યક્તિને સરકારી નોકરી નહીં મળે તેવું ફરમાન કર્યું છે આ ફરમાનને લઈને તેજસ્વી યાદવે સવાલ ઉઠાવતા કહ્યું છે કે જો કે ચાલીસ બેઠકવાળા વાળા મુખ્યપ્રધાન કેટલા ડરે છે સ્થાનિક ચૂંટણીઓમાં અનામત રોટેશનની યોગ્ય અમલવારીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અનામત રોટેશનની યોગ્ય અમલવારી નહીં થતી હોવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી સરકાર પક્ષ તરફથી દલીલ કરવામાં આવી કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી અરજીઓ ટકવાપાત્ર નથી તો હાઈકોર્ટે કહ્યું કે અરજીઓ શા માટે ટકવાપાત્ર નથી તે સરકાર ચૂંટણી પંચ કોર્ટને સમજાવે ભાવનગરમાં છે સિટિંગ કોર્પોરેટર ગીતા મેરે રાજીનામું આપી દીધું છે ગીતા મેરે કોંગ્રેસના પ્રાથમિકથી રાજીનામું આપ્યું છે ગીતા મેરે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ મહિલાઓનું સન્માન કરવામાં ઊણી ઉતરી છે અને પછાત વર્ગની મહિલાઓ સાથે અન્યાય થતો આવ્યો છે તેમણે આગામી ચૂંટણીઓમાં ટિકિટ વહેંચણીમાં વહલા દબલાની નીતિ ચાલતી હોવાનો પણ આક્ષેપ કરીને કહ્યું છે કે ચોક્કસ આગેવાનોની ગમતી વ્યક્તિની ટિકિટ આપીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે બંને પક્ષોની બેરેથોન બેઠકો વચ્ચે ગુજરાત કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકાના દસ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જોકે તેમાં નારણપુરા વોર્ડમાં માત્ર બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અમદાવાદ મનપા માટેના પ્રથમ યાદીમાં કોંગ્રેસ દ્વારા ગોતા ચાંદલોડિયા રાણી નવાવાડજ ઘાટલોડિયા નરોડા થલતી વાસણા નવરંગપુરાની આખી પેનલની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે નારણપુરા વોર્ડમાં માત્ર બે જ ઉમેદવારો જાહેર કર્યા છે ત્યાં બે ઉમેદવારો બાકી રાખ્યા છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ માટે એકસો બાણુમાંથી આડત્રીસ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે કોંગ્રેસે જાહેર કરી છે બીજી યાદી કે જેમાં અમદાવાદ મનપા માટે આ બીજી યાદી જાહેર કરવામાં આવી એમસીના દસ વોરના અડત્રીસ ઉમેદવારો જાહેર કર્યા તો કોંગ્રેસે છ મહાનગરપાલિકા માટે ઉમેદવારની આ યાદી જાહેર કરી છે ત્યારે હવે આજે સાંજ સુધીમાં ત્રીજી યાદી પણ જાહેર થાય તેવી શક્યતા છે આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓની બેઠક મળશે જેમાં બાકી રહેલા ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ આજે સાંજે એકસો પચાસ જેટલા ઉમેદવારો પર જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે જે ગયા વખતે હારી ગયા હતા તે શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈને ત્રણ જગ્યા પરથી ટિકિટ માંગી છે કૌશિક જૈન ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય પણ છે તેઓ ગયા વખતે દરિયાપુરથી હારી ગયા હતા તેઓ શાહપુરના રહેવાસી છે પર ફાલ્ગુની શાહ શાહપુરથી લડતા હોવાના કારણે કૌશિક જૈનને ટિકિટ નહોતી મળી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ઘાટલોડિયા વિસ્તારનો માહોલ ગરમાયો હોય તેવું લાગી રહ્યું છે અહીં ભાજપના સિટિંગ કોર્પોરેટર જતીન પટેલનું નામ જ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે જેને પગલે ભાજપના સ્થાનિક નેતાઓ દોડતા થયા છે કારણ કે મતદાર યાદીમાં નામ ન હોય તો ચૂંટણી માટે ઉમેદવાર તરીકે તેઓ ગેરલાયક ઠરે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કામ નથી કર્યું તેવા નેતાઓની પોલ ખોલવા લાગી છે જે વિસ્તારમાં વિકાસ નથી થયો તે વિસ્તારની પ્રજા રોષ ઠાલવીની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવા લાગી છે વાત કરીએ પાટણની તો અહીં શહેરની નીચાણવાળી સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી સતત ભરાયેલું રહેતું હોવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે અનેક રજૂઆતો છતાં વર્ષોથી સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો જેના પગલે સ્થાનિકોએ ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ દર્શાવ્યો છે ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રતિકૃતિ દર્શાવીને નેતાઓને તેમના વચનો યાદ અપાવ્યા હતા સાથી સમસ્યાનું કે દહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠામાં સરકારી બેઠકમાં સરકારે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઇનનું પાલન ન થયું પાલનપુર તાલુકા પંચાયતની બજેટ બેઠકમાં કોવિડ નિયમોના ધજાગરા તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્યની હાજરીમાં દંડથી પોલીસ અહીં શું કાર્યવાહી કરશે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે રાજકોટના ઉપલીટા ગડામાં પાંચ ગામોની જોડતા કાચા તળાવમાં મોટું કાપડું પડ્યું છે

સુરત શહેરની સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે શહેરને વધુ બે દૈનિક ફ્લાઇટ મળશે ઇન્ડિગો એલાયન્સ સુરતમાં બે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા જઈ રહ્યું છે જેમાં સુરતથી ચેન્નાઈ અને સુરતથી જયપુરની ફ્લાઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અઠ્યાવીસ માર્ચથી ઇન્ડિગો આ બે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા જઈ રહ્યું છે સુરતથી ચેન્નાઈ જવા માટે દરરોજ સાંજે છ પંદર કલાકે અને જયપુર જવા માટે દરરોજ રાત્રે આઠ પાંત્રીસ કલાકે ફ્લાઇટ ઉપડશે